હાલ મહત્વના સમાચાર મળી રહ્યા છે. સીધા નજર તેના પર કરવામાં આવે તો ખાસ કરીને આશા વર્કર્સ આંદોલનની આગેવાન શિક્ષિકાએ રાજીનામું આપ્યું છે. ચંદ્રિકાબેન સોલંકીએ શિક્ષિકા તરીકેનું રાજીનામું આપી દીધું છે. છોટાઉદેપુરના સંખેડાની કોટાલી પ્રાથમિક શાળામાં તેઓ શિક્ષિકા હતા. ખાસ કરીને તેમને પોતાના શિક્ષિકા તરીકેનું રાજીનામું આપી દીધું છે. હવે ચંદ્રિકાબેન સોલંકી કોંગ્રેસમાંથી ચૂંટણી લડી શકે છે. સરકાર વિરોધી પ્રવૃત્તિઓ કરનાર ચંદ્રિકાબેનને ટિકિટ મળી શકે છે. તો ખાસ કરીને તેમને રાજીનામું આપી દીધું છે. પોતે શિક્ષિકા હોવાને લઈને રાજીનામું આપ્યું છે ત્યારે વડોદરાની બારી બેઠક ઉપરથી કોંગ્રેસ તેઓને ટિકિટ આપી શકે તેમ છે. પીએમ મોદી પર ચંદ્રિકા સોલંકીએ ફેંકી હતી બંગડીઓ. આશા વર્કર્સ આંદોલનની આગેવાન કરતા શિક્ષિકા ચંદ્રિકાબેન સોલંકીને ટિકિટ મળી શકે તેમ છે. ખાસ તેઓએ જ બંગડીઓ ફેંકી હતી પીએમ મોદી પર અને હવે કોંગ્રેસ તેઓને ટિકિટ આપી શકે છે.